કચ્છના દરિયા કિનારેથી ફરી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. પિગલેશ્વર દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં બે પેકેટ ડ્રગ્સના મળ્યા. સ્ટેટ આઈબીને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં મળી આવેલા પેકેટ હેરોઇનના હોવાનું અનુમાન છે. પેકેટમાં રહેલા જથ્થાથી કિંમતી કરોડોના હોઈ શકે છે. તો પેકેટમાં રહેલા જથ્થાની કિંમત કરોડોમાં હોઈ શકે છે. ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે અને ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. પિંગલેશ્વર દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં બે પેકેટ ડ્રગ્સના મળ્યા. સ્ટેટ આઈબીને પેટ્રોલિંગ દરમિયાન આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે અને તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ પેકેટ હેરોઇનના હોવાનું અનુમાન. રાજેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે, તેની કિંમત શું હોઈ શકે છે અને આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને? જે વાત કરવામાં આવે તો કચ્છના દરિયાકાંઠે જે ડ્રગ્સના પેકેટનો મળવાનો સિલસિલો ચાલુ રહેલો છે. પિંગલેશ્વર દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં બે પેકેટ ડ્રગ્સના મળ્યા છે. સ્ટેટ આઈબીને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા. પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાનો માદક પદાર્થ હેરોઇન હોવાનું પણ અનુમાન છે. એટલે હજી સુધી તપાસની એજન્સીઓ છે એ તપાસ કરી રહી છે અને હકીકતમાં જે પદાર્થ છે એ શું પદાર્થ છે અને બજાર કિંમત તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત શું હોય એ અંગે પણ ખુલાસો કરવામાં આવશે. બિલકુલ, આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ.